सुपर 100। तो लॉकडाउन में मैं हूँ एक में सेशन पे अटेंड कर रहा था जे हमने आपने मोटिवेशन में बताया था व्हाट्सएप बिजनेस ने, तो ये मैंने घना अट्रैक्ट कर रहा। तो आई वॉज थिंकिंग चलो आपने बिजनेस माटे छे तो मारे करूँ छे। तो फर्स्ट सेशन जो अटेंड करूँ ने तो एना ऊपर थी एटले के हूँ एनी विषे वधारे नहीं पड़े तमने जस्ट मारो एक्सपीरियंस शेयर करीश के एमने बहुत सिम्पली जे 15 जे तमारे कस्टमर साथे केवी रीतना वात करवी, रिलेशनशिप बिल्ड करवी, તમારે સેલ્સમાં નેગોશિએશન્સ કેવી રીતે કરવું। આપણે જનરલી કેવું કરતા હોય કે નેગોશિએશન્સ પર આપણે વધારે ફોકસ કરતા હોય કે ભાઈ મારે સેલ કરવું છે, સો વી આર ઓન અવર નીઝ, આપણે આપણા એકદમ પેલા ઘૂંટણી હોય કે ભાઈ મારે આટલું કરવું છે। તો એમણે એક આવી કે ભાઈ તમારે કેવી રીતના એટીટ્યુડથી કામ કરવું હોય, સો દેટ ઇઝ ધ મેઇન કેરી અવે પોઈન્ટ। પ્લસ તમારા સ્ટાફમાં જે વ્યક્તિ હોય, આપણે કેવું કહીએ આ વ્યક્તિ બરાબર કામ નથી કરતો ચાલ આને બીજા મહિને કાઢી નાખો, બટ એમની ટ્રેનિંગમાં એક એવો સેશન બી હતો કે જેમાં એમણે એવું કીધું હતું કે ભાઈ તમારા ત્યાં કોણ વ્યક્તિ એક્ટિવ છે, કોણ પેસિવ છે, કોણ કામ નથી કરતું, એને તમે કેવી રીતના સપોર્ટ કરો। સો જે વ્યક્તિમાંથી પ્રોડક્ટિવિટી નથી આવતી તેના વિશે બી એમણે બહુ સારી રીતના ટિપ્સ અને એમને કીધું છે। પ્લસ આફ્ટર સેલ્સ તમે રિલેશનશિપ્સ બિલ્ડ કરો કસ્ટમર સાથે કેવી રીતના, તમે એ એક એક ઝીણી ઝીણી વસ્તુને એટલી સરળતાપૂર્વક એમણે કવર કરી છે। સો એ માટે તો ઘણી બધી અમને સારી રીતના એ બધું કહ્યું। હું મારે એક નાનું વસ્તુ એક શેર કરીશ એક્સપિરિયન્સ કે એક વાર છે ને મોર્નિંગમાં 8 વાગે જસ્ટ મેં એમને એક મેસેજ કર્યો હતો સરને, આપણે આઈટીમાં જનરલી ઘણા બધાને એવું થતું હોય કે ભાઈ કન્ટિન્યુ ફોન કોલ્સ હોય ને આપણું શેડ્યુલ બિઝી હોય તો આપણે આપણને પોતાની જાતને જજ કરવાનો સમય ના હોય તમને, એક આપણે પેલું એક એવા ઘરડમાં ઘડાઈ જઈએ કે ભાઈ એક પેલું સવારથી તો ઇન્કવાયરી ચાલુ થઈ, સેલ્સ ક્લોઝ થઈ, આ આપણે સાયકલમાં બધા ફરતા હોય। So I just gave a message, મેં કીધું ચલો સર કદાચ કલાકમાં આન્સર કરશે, બટ ટુ માય સરપ્રાઈઝ 2-3 મિનિટમાં સરનો મેસેજ આવ્યો અને મેસેજ શું હતો, આપ કેન વી કોલ, હમણાં વાત થાય, એટલે સવારે 7:30 વાગે સરે ફોન પર વાત કરી અને એમણે મને એક નાની ટીપ આપી કે દિનેશભાઈ તમે એક વીક માટે પોતાને ખાલી નિખાલસ ભાવે, ખાલી સાક્ષી ભાવે જુઓ, તમારે બીજું કંઈ નથી કરવાનું, સવારથી સાંજ સુધીનો તમારો શેડ્યુલ જુઓ, તમને જાતે જ પોતાને એ પોઈન્ટ આપવાના છે કે ભાઈ આ પ્રોડક્ટિવ વર્ક છે, આ અનપ્રોડક્ટિવ છે, આ મારે કરવું જોઈતું હતું, આ નહીં કરવું જોઈતું, કોઈને કહેવાની જરૂર નથી, તમે પોતે જ નોટ કરો અને જે અનપ્રોડક્ટિવ હોય તે સ્ટાફને આપો અને તમે એને વધારે સારી રીતના તમે પોતાનું સેલ્સમાં કરો। એક વીકની અંદર એટલે કે મને પોતાની જાતે કરીને મેં મારું ઓલમોસ્ટ 50-60% અનપ્રોડક્ટિવ વર્ક આઈ હેવ શિફ્ટેડ ટુ સ્ટાફ, તો થેન્ક યુ સર ફોર ધેટ, એ સિરિયસલી એમણે એટલી સરળ રીતે જે વસ્તુ કીધી હતી અને એમ તો 2-4 વાર એવા મારા ઇન્સિડન્સ થઈ ગયા, એમણે બીજી બધી બી પોઈન્ટ મને કીધા છે, બટ ધીસ વોઝ ધ મોસ્ટ ટચિંગ એન્ડ કેરી અવે પોઈન્ટ કે ભાઈ તમે પોતાનું મગજ જ્યાં સુધી ફ્રી નહીં રાખશો તો તમે બિઝનેસ, આપણે શું છે કે બિઝનેસ ગ્રોથ પ્લસ કે બિઝીનેસ આ વસ્તુ બહુ અલગ અલગ છે, આપણે પ્રોડક્ટિવ હોઉં અને બિઝી હોઉં, તમે વિચારજો આ વસ્તુને કે આપણે બિઝી રહીએ તો આપણે ખુશ હોય કે હા બહુ કામ કર્યું બહુ કામ કર્યું, બટ વોટ ઇઝ પ્રોડક્ટિવ એન્ડ વોટ ઇઝ બિઝીનેસ એ વસ્તુ તમે પોતાને જોઈને એને છૂટું પાડી શકો કે આ વસ્તુ મારે છે ને પ્રોડક્ટિવ હતી અનપ્રોડક્ટિવ હતી। તમે 4 ફોન કસ્ટમરને કહી રહ્યા કે એના આવ્યા પણ એ કેટલું પ્રોડક્ટિવ થયું યુ નો, બીજા કોઈને કહેવાની જરૂર નથી। સો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે તમારા મગજને જેટલું હોય ને તે અનવોન્ટેડ વસ્તુઓથી ખાલી કરીને ખાલી ફોકસ કરો ગ્રોથ પર। એન્ડ થેન્ક યુ વન્સ અગેન સર ફોર ગિવિંગ મી એન ઓપોર્ચ્યુનિટી, થેન્ક યુ વેરી મચ। તમે ઇન્ટરેસ્ટેડ હોય કે એસોસિએશનમાં જે બધા નથી આવ્યા